મૃતદેહના સૌથી વધુ નિકાલ થતા એવા વડોદરા શહેરના કારેલીબાગ બહુચરાજી ખાસવાડી સ્મશાનની કંગાળ હાલત બનતા વડોદરા શહેરના શિવસેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ષો જૂનું બહુચરાજી ખાસવાડી સ્મશાન આવેલું છે। અંતિમ ક્રિયા માટે આ સ્મશાનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે। એક સમયે કોરોનાના મૃતકોનો માત્ર અહીંના સ્મશાનમાં જ નિકાલ કરવામાં આવતો હતો। હાલ સ્મશાનની હાલત અત્યંત કંગાળ થવા પામી છે। અહીંના હોજમાં ઘણા સમયથી ભરાયેલા પાણીની અયોગ્ય જાળવણી ન થતા પાણી પર લીલ બાજી ગઈ છે, જેથી અંતિમ વિધિ ટાણે સ્નાન કરવાની વિધિમાં લોકોને તકલીફ પડી રહી છે। કૂતરાઓની સાથે હવે ભૂંડોનો પણ ત્રાસ વધી ગયો છે। બાકડા, પંખા તેમજ ગટરના ઢાંકણા તૂટી ગયા છે। વર્ષો અગાઉ IPCL દ્વારા સ્મશાનની મરામત કરી આપવામાં આવી હતી। હાલ પાલિકાના આરોગ્ય વિભાગ હસ્તક આ સ્મશાન આવેલું છે। કોરોના અગાઉ વિવિધ સ્મશાનના ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ તે કામગીરી પ્રવર્તમાન સ્થિતિના કારણે પૂર્ણ થઈ શકી નથી, જે અંગે સામાજિક સંસ્થા આગળ આવે તો સ્મશાનોની હાલત સુધરી શકે તેમ છે। જો કે આ સમસ્યાને લઈને આજે વડોદરા શહેર શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેર કારેલીબાગમાં આવેલું વડોદરાનું એક અત્યાધુનિક કહી શકાય એવું આ બહુચરાજી ખાસવાળી સ્મશાન છે। અહીંયા જે પ્રાર્થના સભા હોલ બનાવ્યો છે ત્યાં એક એની પાસે એક કુંડ બનાવ્યો છે નાનો, જેની અંદર આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં ગંદકી છે। જે અંદર લાઇટો માટેના થાંભલા છે એ પડી ગયા છે, ત્યાં મૂકેલા બાકડા તૂટી ગયા છે, એમાં લાગેલા પંખા તૂટી ગયેલા છે, એની બાજુમાં એક પાણીની પરબ બનાવી છે, પરબ છે પણ અંદર પાણી નથી। એનાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વડોદરાના કોર્પોરેશનના સત્તાધીશો અને વહીવટદારો માત્ર ને માત્ર પ્રજાને લૂંટવા માટે છે, એમના ટેક્સના પૈસાનું પાણી કરવા માટે છે, સુવિધાના નામે મીંડું છે અને માત્ર કાગળ ઉપર એમની સ્માર્ટ સિટી છે, આ સ્પષ્ટ દેખાય છે। જે દુનિયાનું અંતિમ સ્થાન છે ત્યાં પણ જો આવનારાને તકલીફ હોય એને ત્યાં કોઈ એમને સુવિધા ના મળતી હોય તો આ લોકો કયા મોડે સ્માર્ટ સિટીની વાત કરે છે એ તો ભગવાન જ જાણે।